विद्यार्थी मित्रों आज आप धोरण छ यूनिट फोर एक्टिविटी सेवन एनो पार्ट वन आज आप नव यूनिट यूनिट फोर की शुरुआत करशू। तमे तमारी टेक्स्टबुक साथे खुली रखो। एक्टिविटी सात जे आपणो मेन पार्ट है ते है टाइटल है अ डिफरंट एक्सपीरियंस एटले के एक अलग अनुभव। तो शुरुआत थई छे आई हेड अ बेड एक्सपीरियंस के एक व्यक्ति जे छे पोतानी वात आपणी समक्ष रजू करे छे। तो पण आपणे एवुं करीए कि अत्यारे आपणे ज आ पाठनुं जे कैरेक्टर छे એ બની જઈએ તો આપણે પાઠ વધુ સારી રીતે સમજી શકીશું, બરાબર। આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ કે મને ખૂબ એક ખરાબ અનુભવ થયો હતો। ઇટ હેપન્ડ લાસ્ટ વીક તે છેલ્લા અઠવાડિયે થયો હતો। હેપન્ડ એટલે કે બનવું બનાવ બનવો, હેપન્ડ એટલે કે ત્યાર પછી ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ। નેબરહુડ એટલે કે પાડોશી, મેરેજ સેરેમની એટલે કે લગ્નનું જે રિસેપ્શન હતું અથવા તો લગ્નની લગ્નનો પ્રસંગ હતો તે એટલે કે મારા પાડોશમાં એક લગ્નનો પ્રસંગ હતો। ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ ત્યાં ઘણો બધો ઘોંઘાટ હતો। કોઈ વ્યક્તિના ઘરે કોઈ ફેમિલીમાં કોઈ પ્રસંગ હોય, નાનો મોટો પ્રસંગ હોય એટલે ઘણા બધા લોકો એકઠા થાય અને આના કારણે ઘોંઘાટ હોય એ વાત સાચી જ છે, ઘોંઘાટ હોવાનો જ। આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી એટલા માટે હું સરખી રીતે સૂઈ શક્યો નહીં। સો આઈ વોક અપ એટ હાફ પાસ્ટ નાઇટ એટલા માટે હું અડધી રાત્રે હાફ પાસ્ટ એઇટ એટલા માટે હું 8:30 વાગ્યે ઉઠી ગયો કે મને સરખી રીતે રાત્રે ઊંઘ ન આવતા હું 8:30 વાગ્યે ઉઠ્યો। આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક અ શાવર ઇન અ હરી હું ફટાફટ ઉઠ્યો અને ફટાફટ મેં મારું સ્નાન લીધું, શાવર એટલે સ્નાન। આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી કે મારી પાસે એક ચાનો કપ પીવાનો પણ સમય હતો નહીં કારણ કે રાત્રે બરાબર ઊંઘ ન આવવાથી તે સવારે થોડો મોડો ઉઠે છે। ઇટ વોઝ 10:50 એટલે કે 9:10 વાર છે। આઈ ડ્રોવ માય બાઇક ફાસ્ટ તમારે પણ જ્યારે તમારી પોતાની સાયકલ હોય, તમારે સ્કૂલે આવવામાં થોડું ઘણું મોડું થઈ ગયું હોય, ખબર હોય કે પ્રાર્થના શરૂ થવાની તૈયારીમાં છે અને તમારે મોડું થઈ ગયું છે ત્યારે તમારી સાયકલ એકદમ ફાસ્ટ ફટાફટ તમે પેડલ મારો, બરાબર। તો અહીંયા આ વ્યક્તિની હાલત એવી જ કંઈક થાય છે કે આઈ ડ્રો માય બાઇક ફાસ્ટ કે હું મારું બાઇક એકદમ ફાસ્ટ ચલાવ્યું મેં। આઈ હોપ ટુ રીચ ડ ઓન ટાઈમ મને આશા હતી કે હું ટાઈમે પહોંચી જઈશ। આઈ એક્સેલરેટ ધી બાઇક એટલે મેં મારા બાઇકનું જે લીવર હતું તે એકદમ દઈ દીધું, મેં મારી બાઇક છે જે ફૂલ સ્પીડમાં ભગાવી। ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ અને ત્યાં જ ટ્રાફિક લાઇટ રેડ થઈ જાય છે, બાઇક એકદમ સ્પીડમાં હોવા કારણે રેડ ટ્રાફિક લાઇટ હતી તો ત્યાં હું મારી બાઇક એટલે કે વાક્ય લખેલું છે કે આઈ ફેલ્ડ ટુ સ્ટોપ માય બાઇક એટ ટ્રાફિક સિગ્નલ કે મારી બાઇક એકદમ સ્પીડમાં હોવાના કારણે હું મારી બાઇકને ટ્રાફિક સિગ્નલે રોકી શક્યો નહીં। એટલે આ એક ગુનો છે કે જ્યારે રેડ લાઇટ થાય ત્યારે તમારી બાઇક હોય કે કાર હોય કોઈ પણ વાહન હોય તેને ઊભું રાખવું જરૂરી છે, પણ આ વ્યક્તિ એવું કરી શક્યો નહીં કારણ કે એની સ્પીડ બહુ વધારે હતી। આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ એટલે મેં પછી નક્કી કર્યું કે હું અહીંયા ઊભું રાખીશ જ નહીં એટલે હું ત્યાંથી પણ બાઇક ફાસ્ટલી પસાર કરી નાખ્યું। અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ હવે કોઈ પણ શહેર હોય ત્યાં કોઈ એક ટ્રાફિક સિગ્નલ હોતું નથી, બરાબર। એટલે આ જે વ્યક્તિ હતો
એક જગ્યાએથી સિગ્નલ તોડી જાય છે ત્યાં આગળ એ લોકોને ઇન્ફોર્મેશન મળી ચૂકેલી હોય કે આ વ્યક્તિ જે છે એ સિગ્નલ તોડી જાય છે એટલે મારે આને પકડી લેવો. તો પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. બીજા સર્કલે એક પોલીસમેને મને ઊભો રાખ્યો અને તે વિચારે છે કે ઓ સીટ, કે હવે હું કેવી રીતે ટાઈમે પહોંચીશ. આઈ વિસ્પર્ડ, એટલે કે તે મનમાં, એટલે કે ધીમું ધીમું બોલે છે. ધ પોલીસમેન અપ્રોચ મી, પોલીસમેને મને પકડી લીધો. ગુડ મોર્નિંગ, યુ રન ધ રેડ લાઇટ. પોલીસમેને કહ્યું કે ગુડ મોર્નિંગ, તમે રેડ લાઇટ તોડીને ભાગો છો. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ. પોલીસમેન કહે છે કે હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર જોઈ શકું. પ્લીઝ, આઈ ગોટ ઓફ માય બાઇક. આઈ ટેપ્ડ માય બેક પોકેટ. આઈ સર્ચડ ઇન માય બેગ. આઈ પેપ્ડ ઇન માય સાઇડ કેસ. નો સાઇન ઓફ માય વોલેટ. હવે પોલીસમેને કહ્યું કે હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને તમારી જે આ બાઇક છે એના કાગળ જોવા માગું છું. ત્યારે વ્યક્તિએ કહ્યું કે પ્લીઝ આઈ ગોટ ઓફ માય બાઇક. કે હા, આઈ ટેપ્ડ માય બેક પોકેટ. હવે તે પોતાની પાછળનું જે પોકેટ હતું તેમાં તે ટેપ્ડ, એટલે કે જેવી રીતે તમારા ખીચામાં કોઈ વસ્તુ હોય અને તમે તપાસ કરતા હોય ત્યારે તમારા ખીચાની ઉપરથી તમે આમ હાથ મૂકી અને બે ત્રણ વખત હાથ ધીમે ધીમે પછાડો અને તમે ચેક કરો છો કે એમાં એ વસ્તુ છે કે નહીં, એટલે કે તે ટેપિંગ કર્યું કહેવાય એને. આઈ સર્ચિંગ ઇન માય બેગ. હવે એને એના બેક પોકેટમાં જોયું તો એમાં એને મળતું નથી, એટલે હવે તે તેના બેગમાં ગોતે છે. આઈ સર્ચડ ઇન માય બેગ. આઈ પીપ્ડ ઇન ટુ માય સાઈડ કેસ. ત્યાર પછી જે તેના સાઈડ કેસ, એટલે કે સાઈડના જે ખીચા છે એમાં પણ જોવે છે. નો સાઇન ઓફ માય વોલેટ. એને એક પણ જગ્યાએ એનું જે વોલેટ છે, પાકીટ છે, એ મળતું નથી. એક્સક્યુઝ મી ઓફિસર, એટલે કહે છે કે એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. કે હું મારો વોલેટ જે છે, પર્સ, એ હું ઘરે ભૂલી ગયો છું. આઈ એમ ઇન અ હરી, મને ખૂબ જ ઉતાવળ છે. આઈ સેડ ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. પોલીસ મને રિક્વેસ્ટ કરે છે કે મને જવા દો, એક તો મારે પહેલેથી જ ખૂબ મોડું થઈ ગયું છે, હું મારું પાકીટ જે છે, વોલેટ, એ ઘરે ભૂલી ગયો છું, મારે ખૂબ જ ઉતાવળ છે. પણ પોલીસ મને શું કહ્યું કે બધું બરાબર, પણ હું તમારી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરી શકું નહીં. હી ટોલ્ડ મી, તેણે મને કહ્યું, કીપ યોર બાઇક હિયર, ગો હોમ એન્ડ કમ વિથ. બરાબર, કે તમે તમારું બાઇક અહીંયા મૂકો અને ઘરે જાઓ અને બધી વસ્તુ લઈને પાછા આવો. એટલે આ વ્યક્તિ એટલો ગુસ્સે થાય છે પણ કંઈ કરી શકતો નથી. તો હવે આગળનો જે પાઠ છે એ આપણે આના પછીના લેક્ચરમાં ભણશું.